ભાજપના મોટા નેતાઓ વડોદરા શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલી મતગણતરી દરમિયાન વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસ આમ આદમી પાર્ટી આરએસપીના ઉમેદવારોએ રીકાઉન્ટિંગની માંગણી કરી હતી અને કલાકો સુધી ધરણા પર પોલિટેકનિક ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોએ બેસી જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં રીટ કરવાનો વિકલ્પ પણ પસંદ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। પોલિટેકનિકના ત્રીજા માળે કોંગ્રેસ આરએસપી તથા આપના ઉમેદવારો દ્વારા ભાજપના ઉમેદવારોને વિજય જાહેર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો। સાંસદ રંજનબેન ભટ્ટ પરિણામ જાહેર થાય તે પહેલા જ વોર્ડ નંબર 6માં ભાજપના ચારેય ઉમેદવારો વિજય થાય છે તેવી ફેસબુક ઉપર પોસ્ટ મૂકી દીધી હતી। બીજી તરફ પરિણામ હજી સત્તાવાર રીતે આવ્યું ન હતું। કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિએ તો જણાવ્યું હતું કે મતના માર્જિન જે રીતે ઓછા છે તે જોતા રીકાઉન્ટિંગ થાય તો કોંગ્રેસની પેનલ વિજેતા થઈ જાત, અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી, અમે ચૂંટણી અધિકારીના નિયમ નિર્ણય સામે હાઈકોર્ટમાં જઈને ન્યાય માંગીશું। વડોદરા શહેરના મહામંત્રી કલ્પેશ પટેલે મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે વોર્ડ નંબર 6ની મતપેટીના કંટ્રોલ યુનિટ બદલાયેલા હોય તથા બે રાઉન્ડ પૂરા થતાની સાથે જ પરિણામ જાહેર કરી દેવામાં આવેલ હોવાથી રીઇલેક્શન આપવું જોઈએ। रीचेकिंग मुझे होना चाहिए, रीचेकिंग नहीं होगा तो दोबारा इलेक्शन होगा, वार्ड नंबर 6 कैंसिल करो। जो अगर मीडिया के माध्यम से शालिनी बेन सुन रही हो कलेक्टर साहब तो यहाँ पे आके अपना निराकरण करें, नहीं तो ये 6 नंबर के अंदर हम हिलेंगे नहीं, हम अपनी जान दे देंगे। मैं भी फौजी की बीबी हूँ, मेरा पति बॉर्डर पे है, मुझे कोई टेंशन नहीं है मरने में, मुझे सच्चाई चाहिए। ये साली जुमली सरकार શબ્દ પણ કોઈને ના બોલીએ પ્યાર થી અમે નીકળી જશું। બસ અમને રીકાઉન્ટિંગ ની માંગ છે, રીકાઉન્ટિંગ થવી જોઈએ, નહીં થાય તો આંદોલન ઉગ્ર કરીશું ને એનો એનો પડઘો ક્યાં સુધી જશે એ આગળના આવનારા દિવસોમાં ખબર પડી જશે। મશીનરોના અંદર જ્યારે 5-5 રાઉન્ડમાં અમે કહી દીધું હતું, બૂમ પડી ગઈ હતી, મશીનો રોકી દીધી હતી કે ભાઈ અમને રીકાઉન્ટિંગ આપો, તો પણ આ લોકોએ જબરજસ્તી પોલીસના બળથી દબાવવામાં આવ્યા ને એ લોકો એમને સત્તા છે, સત્તા પર બેઠા છે તો સત્તાનો દુરુપયોગ એ લોકો કરી રહ્યા છે। બસ બે રાઉન્ડ થયા છે અને આ લોકો 3,000 પહેલા રાઉન્ડમાં 3,000 અને બીજા રાઉન્ડમાં 4,000ની લીડ બતાવી રહી છે। અને એ જે બીજા રાઉન્ડ છે, ખાસ કરીને જે મુસ્લિમ વિસ્તાર છે ત્યાંથી આ લોકો 4,000ની લીડ બતાવી રહી છે। આ વસ્તુ સમજમાં જ નહીં આવતી, એટલે હોવાબળ થયો હતો આ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને એનસીપી ત્રણેય જે ઉમેદવારો છે એ લોકોને વિશ્વાસ જ નહીં થઈ રહ્યો છે કે આ કેવી રીતે પોસિબલ છે, એટલે રીકાઉન્ટિંગની અમે માંગણી કરી છે। એની સાથે સાથે લોકોએ પોસ્ટ મૂકી દીધી છે કે વોર્ડ નંબર 6માં બીજેપીના માનનીય સભ્યશ્રીઓએ પોસ્ટ મૂકી દીધી છે કે વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલ અરે ભાજપની પેનલ આવી ગઈ છે, જે આજે હજુ કાઉન્ટિંગ સ્ટાર્ટ થઈ છે, 2 રાઉન્ડ થયા છે, કેવું પોસિબલ છે? તો તમે ઇલેક્શન કરાય સારા માટે રહ્યા છો, તમે આપી દો ને આવી રીતે જીત તમને આપ્યું હોય તો। કેટલા રાઉન્ડ બાકી છે? 4 રાઉન્ડ બાકી છે, હજુ તો 2 રાઉન્ડ થયા છે, કેવું પોસિબલ છે આ વસ્તુ? 50 મિનિટ પહેલા વડોદરા સાંસદે પોસ્ટ મૂકી છે અને વોર્ડ નંબર 6 નો ઉમેદવાર જીતી ગયા છે ભાજપના, તો એના માટે તું કહી રહ્યો છું કે કેવું પોસિબલ છે? કાઉન્ટિંગ સ્ટાર્ટ નહીં થાય એના પહેલાથી આ લોકો કહી દે છે કે ભાજપના ઉમેદવાર જીતી ગયા છે, તો ઇલેક્શનના નાટકો કરવાની આપણે જરૂર જ નથી, બંધ કરી દો આ બધા નાટકો, તમને જો એ હમણાં ખાલી ખાલી નાટક ચાલી રહ્યા છે બધા, અમે રીકાઉન્ટિંગ માંગી રહ્યા છે હમણાં, આખું ઇલેક્શન કેન્સલ કરો અથવા તો 6માં ફરી વોટિંગ કરાવો।